કારાવાર હાઈવે રોડ ઉપર ગુજરાતની નંબર વન ગણાતી મેટોડા જીઆઈડીસી આવેલ છે, જેના પરિણામે લાખો વાહનોની અવર જવર થઈ રહી છે. માટે ટ્રાફિકની સમસ્યા સર્જાતા હોવાથી સરકાર દ્વારા 6 લેન રોડ બનાવવામાં આવેલ છે, પરંતુ સરકાર તંત્રની રહેમ નજરથી રોડ વચ્ચે ડિવાઈડરમાં ગાડા બાવર કાંટા બોડી આંકડા ઉગી નીકળ્યા છે. આ દ્રશ્ય રાજકોટ કાલવડ હાઈવે 6 લેન રોડ પર આવેલ ગુજરાત રાજ્યની નંબર વન ગણાતી મેટોડા જીઆઈડીસી પાસેના હાઈવે રોડ પરના છે. સરકારી પ્રજાના વપરાશના સારા હેતુથી આ 6 લેન રોડ બનાવેલ છે, પરંતુ જવાબદાર કચેરીના બેજવાબદાર અધિકારીઓના મેન્ટેનન્સના અભાવે રોડ ઉપર વચ્ચે મૂકેલ ડિવાઈડરમાં ગાંડા બાવરો આંકડા કાંટાવાળી બોડીઓ ઉગી નીકળેલ છે, જે આવતા જતા નાના મોટા વાહનો માટે અકસ્માત નોંધે તે પહેલાં ચોમાસાની સિઝનમાં જવાબદાર કચેરીના અધિકારીઓ કુંભકરણની માફક ઘોર નિંદ્રામાં સૂતા છે અને આરએસ કંકેરીને જાગીને સમયસર સફારી કરાવી જોઈએ. ગુજરાતના પનોતા પુત્રએ હાલના ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત બનાવવા ખૂબ જ ભાર મૂક્યો છે, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા હાઈવે રોડના વચ્ચે ડિવાઈડરની સફાઈ કરવાની સ્વચ્છ ભારત મિશનમાં જોડાશે કે સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરીને નિંદ્રાધીન બનીને મોટી દુર્ઘટનાની રાહ જોશે તે તો આવનારો સમય જ બતાવશે. હર્ષલ કંદેડિયા સાથે ભોજાભાઈ વિટોઈટા, ZSTV કાલાવડ.